સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? સરસ. આપણે લાસ્ટ પીરિયડમાં ધ્વનિ શ્રેણીનો અભ્યાસ કરતા હતા. તમે સૌ કોઈને યાદ જ હશે, તો તમારી બધાની જ બુકમાં ધ્વનિ શ્રેણી વિશે લખાઈ ગયું હશે. હવે આજે આપણે આપણા અભ્યાસક્રમમાં આગળ વધીએ ત્યારે આપણી કાવ્ય 5 એટલે કે ગુર્જરીના ગૃહકુંજીનો આપણે અભ્યાસ કરીશું. ગુર્જરીના ગૃહકુંજે એટલે કે એનો અર્થ શું થાય? ચાલો મને કોઈ કહેશે? વેરી ગુડ. ગુર્જરી એટલે કે આપણું ગુજરાત, અને ગૃહ એટલે કે ઘર, કુંજે એટલે કે કુંજન કરવું. કુંજન કોણ કરે? તો કે કોયલ કરે. અને ગુંજન કોણ કરે? તો ભમરો કરે. આવી રીતે ગુંજન કુંજન કરતાં પક્ષીઓ જેવા કલરવ કરતાં આપણે જ્યારે આપણા ગુજરાતમાં કલરવ કરતા હોઈએ ત્યારે આપણી ગુજરાત ભૂમિ, આપણી ગુજરાત રાજ્ય છે, કેટલું આપણા માટે મહાન હશે. અને આ ગુજરાતની જે આપણી પોતાપણું છે એ અહીં દર્શાવતું એક સુંદર કાવ્ય અહીં સુંદર અમે રજૂ કર્યું છે. અહીં જન્મભૂમિ પ્રત્યેનો અપાર પ્રેમ વ્યક્ત થયો છે. આપણે ખ્યાલ જ હશે કે આપણા ગુજરાતમાં શું નથી, આપણે આપણા ગુજરાતમાં શું શું નથી માણી શકતા, નથી માણી શકતા, બધું જ માણી શકીએ છીએ. આપણી ગુજરાત આપણી પોતાની પોતીકી લાગે છે. અને સંસ્કૃતમાં તો કહેવાયું જ છે કે જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપિ ગરીયસે, અર્થાત કે જન્મની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ વધારે ચડિયાતી હોય છે, મહાન હોય છે. આપણે અહીં આ કાવ્યમાં એક આપણું પોતાનું ન કરતા આખું વિશ્વ, આખું ગુજરાત આપણું પોતાનું છે એવી ભાવના અહીં વહેતી થઈ છે. આ ભાવના અહીં દેખાય છે કે આ કાવ્યમાં આપણે આપણા ગુજરાતને પોતાનું ગણીને તેને આપણે પોતાની દુનિયા માનીએ છીએ. આપણે આપણી આ દુનિયામાં શું શું જીવી શકીએ છીએ, કેવી રીતે જીવી શકીએ છીએ તેના વિશે અહીં છે. તો ચાલો આપણે આ કાવ્યની શરૂઆત કરીએ. તેનાથી પહેલે આપણે આ કાવ્યના કવિ સુંદરમ વિશે ટૂંકમાં પરિચય મેળવીએ. સુંદરમનો જન્મ છે 22/3/1908 અને અવસાન છે 13/10/1991માં. સુંદરમનું પૂરું નામ છે ત્રિભુવનદાસ પુરુષોત્તમ દાસ લુહાર અને તેમનું ઉપનામ છે સુંદરમ. ભરૂચ પાસેના મિયા માતર ગામ તેમનું વતન છે. પોંડિચેરીના શ્રી અરવિંદ આશ્રમમાં નિવાસ કર્યા પછી પૂર્ણ યોગના સાધક તરીકે જીવન વિતાવ્યું હતું. ગુજરાતી ભાષાના ઉત્તમ કવિઓમાં સુંદરમનું આદરભર્યું સ્થાન છે. કોયા ભગતની કડવી વાણી, કાવ્યમંગલા, વસુધા, યાત્રા, વરદા વગેરે તેમના કાવ્ય સંગ્રહો છે. તેમની આરંભની કવિતામાં વાસ્તવ દર્શન અને ગાંધીયુગીન ભાવનાઓ પ્રગટ થાય છે. તો ઉત્તરકાલીન કવિતાઓમાં શ્રી અરવિંદનો પ્રભાવ વર્તાય છે. કવિતા ઉપરાંત નવલિકા, નાટક, નિબંધ, પ્રવાસ, વિવેચન વગેરે ક્ષેત્રે તેમનું નોંધપાત્ર પ્રદાન છે. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક તથા દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કારથી પુરસ્કૃત પણ કરવામાં આવેલા છે. અહીં આ કાવ્ય ગુર્જરીના ગૃહકુંજે કાવ્ય એ વસુધા કાવ્ય સંગ્રહમાંથી જ લેવામાં આવ્યું છે. અને આ કાવ્યમાં પોતાની જન્મવૃત્તિ, જન્મભૂમિ પ્રત્યેનો અપાર પ્રેમ વ્યક્ત થયો છે. સંસ્કૃત સાહિત્યમાં પણ કહેવાયું છે ને કે જનની જન્મભૂમિ સ્વર્ગાદપિ ગરીયસે, એટલે કે જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ ચડિયાતી છે. પહેલી વાર જ્યાં આંખ ખોલી હોય અને પહેલી વાર જ્યાં પગલીઓ માંડી હોય, પહેલી વાર યૌવનનો ઉછાળ જ્યાં અનુભવ્યો હોય, એ ઘર પ્રદેશ સતત કાવ્ય નાયકના મનમાં ગુંજ્યા કરે છે. આ એ ઘર પ્રદેશ છે જ્યાં અનેક ઋતુઓ પસાર કરી ડુંગરો ખેતરોમાં ભમ્યા, નદીઓમાં નાહ્યા, અનેક સુખ દુઃખ મળ્યા ને માટે જ આખી દુનિયા ભમ્યા, પણ પોતાના ઘરને, પોતાની જન્મભૂમિને ક્યારેય ભૂલ્યા નહીં. એ આ કાવ્યનો મુખ્ય ભાવ છે. ચાલો હવે આ કાવ્યની ખૂબ જ સારી રીતે ઝીણવટપૂર્વક સમજ મેળવીએ.
અહીં આપણે સુંદરમના ખૂબ જ મનોભાવોને સારી રીતે સમજી. આ કાવ્યમાં મુખ્ય ભાવ તો પોતાના વતન પ્રત્યેનો પ્રેમ જ છે. તેને આપણે ક્યારે પણ વિસરી શકતા નથી. આપણે કહીને કે દુનિયાનો છેડો એટલે ઘર, અને ઘર એ અહીંયા આપણું એ ગુજરાત બતાવ્યું છે કે આપણું ગુજરાત છે ને એ આપણું ઘર છે. અહીં વસુધવકમ કુટુંબકમની ભાવના દર્શાવતા આપણા ગુજરાતને એક વિશ્વત્વની એક મહત્તા આપવામાં આવી છે. ચાલો કાવ્યની શરૂઆત થાય છે. ગુર્જરીના ગૃહકુંજે અમારું જીવન ગુંજે ગુંજે, ગુર્જરીના ગૃહકુંજે અમારું જીવન ગુંજે ગુંજે. આંખ અમારી ખુલી અહીં પહેલી, પગલી ભરી અહીં પહેલી, અહીં અમારા યૌવન કેરી વાદળીઓ વર્ષેલી, ગુર્જરીના ગૃહકુંજે અમારું જીવન ગુંજે ગુંજે. અર્થાત કે ગુર્જરીના ગૃહકુંજે એટલે ગુજરાતના ગૃહ, ગૃહ એટલે કે ઘરના કુંજે, એટલે ઘરમાં અમે કુંજન કર્યું છે. અમારું જીવન ગુંજે ગુંજે, અમારું જીવન કેવું થયું છે તો કે ગુંજન ગુંજન, એટલે કે અમે ગુંજન કર્યું છે. અમારા જીવનનું જે કલરવ છે એ અહીંયા કર્યું છે ગુજરાતના ગૃહમાં, એટલે કે ગુજરાતરૂપી ઘરમાં. આંખ અમારી ખુલી એટલે કે જ્યાં અમે આંખ પહેલી વહેલી ખોલી છે, એટલે કે અમારો જ્યાં જન્મ થયો છે પહેલી વખત અમારી ત્યાં આંખ ખુલી, અને પગલી ભરી અહીં પહેલી, અને જ્યાં પગલાં પાડતા પણ અમે અહીંયા પહેલી વખત શીખ્યા જ્યારે અમારો જન્મ થયો, અને પાપા પગલી કરતા થયા એ અમારું ગુજરાત હતું, અમારી ગુજરાત ભૂમિ હતી જેના ઉપર અમે પહેલી વખત જન્મ લીધા પછી પગલીઓ ભરી, અમારી પાપા પગલીઓ ભરી, અને અહીં જ અમારા યૌવન કેરી વાદળીઓ પણ વરસેલી, એટલે કે અહીં જ અમે યૌવન પણ વિતાવેલું છે. જેમ વાદળાઓ વરસે અને એ ઉછાળા મારતા વાદળાઓ વરસતા વરસાતા જે આનંદની અનુભૂતિ થાય ને, એ જ અમે આનંદની અનુભૂતિ અહીં કરી છે. અમારા યૌવનમાં જે ઉછાળા મારતા મોજા છે એ પણ અહીં જ થયા છે. એ ઉછળ્યા અમારા મોજા પણ અહીં જ ઉછળ્યા છે. અમે યૌવન પણ અહીં જ વિતાવ્યું છે. ગુર્જરીના ગૃહકુંજે અમારું જીવન ગુંજે ગુંજે, એટલે કે ગુજરાતરૂપી અમારા ઘરમાં અમે કુંજન કર્યું છે, અમે ગુંજન કર્યું છે. ભમરારૂપી કોયલરૂપી ગુંજન જેમ કરીને આનંદ કિલોલ કરે છે, એવી જ રીતે અમે આ ગુજરાતરૂપી ઘરમાં આનંદ કિલોલ કર્યું છે. આગળ કવિ કહે છે કે અહીં શિયાળે તાપ્યા સગડી, કોકિલ તણી કોકિલ સુણી વસંતે, અષાઢના ગનગર્જન ઝીલ્યા રણ જળતા ઉર્તંતે. ગુર્જરીના ગૃહકુંજે અમારું જીવન ગુંજે ગુંજે, ગુર્જરીના ગૃહકુંજે અમારું જીવન ગુંજે ગુંજે. એટલા માટે અહીં કહે છે કે શિયાળે તાપ્યા સગડી, અર્થાત કે અમે અહીં શિયાળામાં જે તાપણા કરીએ છીએ, સગડી કરીએ છીએ, એના કારણે અમારી જે શિયાળાની ઠંડી હોય છે એને દૂર કરવા માટે અમે તાપણા કર્યા છીએ, એ પણ અમે અહીંયા જ કર્યા છીએ. કોકિલ સુણી વસંતે, એટલે કે જે કોયલ વસંત ઋતુમાં કોયલ બોલે છે એને પણ અમે સુણી, સુણી એટલે સાંભળી, અમે અહીંયા વસંત ઋતુમાં કોયલને પણ અહીં જ સાંભળી છે. અષાઢના ગનવર્જન, ગર્જન એટલે કે અષાઢમાં જ્યારે ગનગર્જન એટલે કે જ્યારે વાદળાઓ ગરજ્યા છે, અષાઢમાં જ્યારે વાદળાઓ ગરજ્યા છે એને ઝીલ્યા રણ જળતા ઉર્તંતે, એ ઉર્તંતે એટલે કે હૃદયના તાંતળે. અમે ગનગર્જન એટલે વાદળની ગર્જના, વાદળની ગર્જના જ્યારે અષાઢ મહિનામાં થાય છે ત્યારે અમે વાદળની ગર્જનાને પણ ઉરના તંતે તાંતળે એટલે કે હૃદયના તાંતળે અમે એને ઝીલી છે, એની મજા લીધી છે, અમે વરસાદમાં નાહ્યા છીએ. એવી જ રીતે ગુર્જરીના ગૃહકુંજે અમારું જીવન ગુંજે ગુંજે, અમે અહીંયા અમારું જીવન કિલોલ કરતું વિતાવ્યું છે. અહીં અમે અમારું શોર બકોર કરતું જીવનને અમે માણ્યું છે.
આગળ કહે છે કે અમે ભમ્યા અહીં ના ખેતરમાં, ડુંગરોમાં, કોતરોમાં, નદીઓમાં નાયા, આરોટ્યા કુદરતના કુદરત પાનીતરમાં. ગુર્જરીના ગૃહકુંજે અમારું જીવન ગુંજે ગુંજે, ગુર્જરીના ગૃહકુંજે અમારું જીવન ગુંજે ગુંજે. અર્થાત કે અમે અહીંયા ભમ્યા, ભમ્યા એટલે ફર્યા અહીંના ખેતરોમાં, એટલે કે ખેતરોમાં અમે અહીંયા રહ્યા, અમે અહીંયા રહ્યા છીએ, મોટા થયા છીએ અને ફર્યા પણ અહીં છીએ. પણ ફર્યા ક્યાં? તો કે ખેતરોમાં ફર્યા છીએ, કારણ કે અમે ખેડૂતના દીકરાઓ પણ છીએ અમે અહીંયા. માટે અમે અહીંયા ખેતરોમાં ખૂબ ભમ્યા છીએ અને ડુંગરોના કોતરોમાં, એટલે કે અમે કોતરોમાં પણ ખૂબ ફર્યા. કોતર એટલે કે નદીના પ્રવાહથી જે બનેલો ઊંડો ખાડો હોય ને, મોટો પહોળો એવી બખોલ હોય, એને આપણે અહીંયા કોતર કહીએ. તો એ કોતરોમાં પણ અમે ખૂબ ભમ્યા છીએ અહીંયા. અને નદીઓના નાળાઓમાં ખૂબ જ આરોટ્યા કુદરતના પાનીતરમાં. પાનીતર એટલા માટે, પાનીતર એટલે કે પરણતી વખતે જે કન્યા એક સુંદર મજાની એક સ્ત્રીએ જે સાડી પહેરી હોય ને, એને પાનીતર કહેવાય. તો એ પાનેતર એવા શુભ પ્રસંગે પહેરવામાં આવે છે. જ્યારે કન્યાના વિવાહ થાય છે, એના લગ્ન થાય છે, ત્યારે એવી સુંદર સાડી પહેરે છે ને, એવી જ જ્યારે કુદરત અહીંયા સાડી પહેરે છે પોતાની, અને વરસાદ પડે ત્યારે કુદરત પણ નવવધુની જેવી લાગી રહી છે. તો એ નવવધુ જ્યારે કુદરતે પોતાનું સ્વરૂપ એવું સૌંદર્ય ધારણ કરે છે ને, ત્યારે એ નદીઓના ઝરણા વહી નીકળે છે અને એમાં અમે આરોટીએ છીએ, એટલે કે અમે એમાં નાહીએ છીએ, અમારો આનંદ લઈએ છીએ. એ પણ અમે અહીંયા જ કર્યું છે. આ બધો જ આનંદ અમે અહીંયા લીધો છે. ગુર્જરીના ગૃહકુંજે અમારું જીવન ગુંજે ગુંજે, અમારું જીવન સતત ને સતત અહીંયા આનંદ કિલોલ કરતું વીત્યું છે. અમારું જીવન અહીંયા ગુંજન કરે છે. આગળ છે, અહીં અમારા તનધન અર્પ્યા, પૌરુષ પ્રાણ સમર્પ્યા, વિશ્વવાળીને સફુલિત કરવા નસનસથી રસર્પ્યા, ગુર્જરીના ગૃહ ગુંજે અમારું જીવન ગુંજે ગુંજે. અર્થાત કે અહીં અમારા તનધન અર્પ્યા, અહીં જ અમે અમારું તન એટલે કે શરીર અર્પણ કર્યું છે અને ધન પણ અર્પણ કર્યું છે. અમે અહીં જ કમાણા અને અહીં જ ખાધું અને અહીં જ મોટા થયા. પૌરુષ પ્રાણ સમર્પ્યા, અમે અમારા પ્રાણ પુરુષોત્તમ પુરુષાર્થન જે પુરુષાર્થન પ્રાણ હોય એને પણ અમે અહીંયા સમર્પિત કર્યા છે. અને વિશ્વવાળીને સફુલિત કરવા નસનસથી રસર્પ્યા, અમારી જે વિશ્વરૂપી વાડી છે એટલે કે ગુજરાત છે અમારું, એને અમે સ્ફુરિત કરવા માટે, ફળદ્રુપ કરવા માટે, સારા ફળવાળું કરવા માટે અમે નસનસથી રસ અર્પ્યા. અમે ખૂબ જ સારા રસોથી એને ફળદ્રુપ કરવા માટે બધી જ મહેનત કરી છે. અમે એને ખૂબ જ સારી ફળદ્રુપ બનાવી છે અમારી ગુજરાતની ધરતીને. આમ ગુજરાતમાં અમે અમારા તન ધન અને પ્રાણ બધું સમર્પિત કરીને અહીં એનો આનંદ લીધો છે. અમે અમારું સર્વસ્વ એને સોંપી દીધું છે. અમે અમારા વિશ્વરૂપી વાળીને સફુલિત કરવા માટે, સ્ફુલિત કરવા માટે, ફળદ્રુપ કરવા માટે બધા જ પ્રકારના રસમાં અર્પણ કરી દીધા છે. ગુર્જરીના ગૃહકુંજે અમારું જીવન ગુંજે ગુંજે, અમારા ગુજરાતરૂપી ગૃહમાં અમે કુંજન કર્યું છે, અમારું જીવન ગુંજન કર્યું છે. આગળ છે, અમે અહીં રોયા કલોલ્યા, અહીં ઉઠ્યા પછડાયા, જીવન જંગે જગત ભમ્યા પણ વિસર્યા નહીં ગૃહમાયા, ગુર્જરીના ગૃહકુંજે અમારું જીવન ગુંજે ગુંજે. અર્થાત કે અહીં કે અમે અહીં જ રોયા, એટલે કે અમે રડ્યા પણ અહીં જ છીએ, આ ધરતી ઉપર જ અમે રડ્યા છીએ અને કિલોલ્યા પણ છીએ, એટલે કે અમે આનંદ પણ અહીંયા જ કર્યો છે. અને અહીં જ ઉઠ્યા પછડાયા, અમે અહીંયા જ
ઉઠ્યા પણ છીએ અને પછડાયા પણ છીએ, એટલે કે જીવનની દરેક ઘટમાળા, જીવનની દરેક પરિસ્થિતિ અહીંયા જ વિતાવી છે. સુખ દુઃખના ચક્ર અમે અહીંયા જ જોયા છે. અમારા સુખ દુઃખના જે પડછાયા છે એ અમે અહીંયા જોયા છે. જીવનની ઘટમાળામાંથી પસાર થઈને અમે જીવન જંગે, એટલે કે જીવનરૂપી જંગમાં જગત ભમ્યા. જીવનરૂપી જંગમાં અમે ખૂબ ભમ્યા, ખૂબ ફર્યા, અહીં તહીં ગયા, પરંતુ વિસર્યા નહીં ગૃહ માયાને. પરંતુ અમારી જે માતા છે, ઘરરૂપી ગૃહ એટલે કે ઘરરૂપી માતા છે, એને અમે કદી પણ વિસર્યા નથી. વિસર્યા એટલે કે ભૂલી જવું, અમે ક્યારે પણ એને ભૂલ્યા જ નથી. અમારી દરેક પરિસ્થિતિમાં અમે અહીં જ રહ્યા છીએ, એને માણી છે, એને સ્વીકારી છે, પણ ક્યારે પણ એનાથી દૂર જઈને પણ અમે ક્યારેય એને વિસર્યા નથી. અમે એને ક્યારે ભૂલ્યા નથી, એનું સ્મરણ અમને સતત રહ્યું છે. અમે એને પળે પળ યાદ કરતા રહ્યા છીએ, એને યાદ કરતા રહીશું. અહીં કવિ સુંદરમનું આ જે વતન પ્રત્યેનો પ્રેમ દર્શાવતો આપણે અહીંયા એનો મુખ્ય ભાવ જોયો. આપણે જન્મભૂમિ પ્રત્યે ક્યારે પણ આપણો નાતો છે એ તૂટતો નથી, અતૂટ હોય છે. આવી રીતે અહીંયા મારા તારાનો ભેદ ભાવ વગર વિસ્તાર કે જ્ઞાતિના વાડામાં ન બંધાતા સમગ્ર ગુજરાતના વિકાસનો વિચાર કરવાનું અહીં દર્શાવ્યું છે, અને તે ખૂબ જ અનિવાર્ય છે એ આપણે જાણીએ છીએ. આ કાવ્યનો મુખ્ય ભાવ જ એ રહ્યો છે કે ગુજરાત નહીં, ભારત નહીં, પણ વૈશ્વિક કુટુંબની ભાવના આપણે પ્રગટ થતી જોઈ. અને ખૂબ જ સુંદર આ કાવ્યમાં એક પંક્તિ દ્વારા આપણે સમજી કે વિશ્વવાળીને સ્ફુલિત કરવા નસનસથી રસર્પ્યા માટે જ ઘરના આંગણાથી કરીને વિશ્વ સુધીની વિસ્તાર યાત્રા આપણે આપણા જીવનમાં દર્શાવવાની છે. તો ચાલો આપણે આ કાવ્યનો અહીં અભ્યાસ કર્યો. આશા કરું છું કે તમને આ કાવ્ય ખૂબ જ ગમી હશે અને ખૂબ સુંદર લાગી હશે. હવે પછી આ કાવ્ય પૂર્ણ થતાં જ તેમની શબ્દ સમજૂતીમાં સમાનાર્થી, વિરુદ્ધાર્થી અને સ્વાધ્યાય આપેલો છે, તો તેનો આપણે જરા અભ્યાસ કરી લઈએ. સમાનાર્થી શબ્દો છે કોકિલ એટલે કે નર કોયલ, ગણગર્જન એટલે વાદળની ગર્જના, ઉર્તંતે હૃદયના તાંતળી, કોતર એટલે નદીના પ્રવાહથી બનેલો ઊંડો પહોળો ખાડો કે બખોલ, પુરુષ એટલે પુરુષાર્તન, સ્ફુલિત સુફલિત એટલે ફળદ્રુપ, સારા ફળવાળો, વિસરવું એટલે ભૂલી જવું, ગૃહમાયા એટલે ઘરની માયા, ઘરની લાગણી, પાનીતર એટલે કે પરણતી વખતે કન્યાએ પહેરેલું વસ્ત્ર. વિરુદ્ધાર્થી છે ખુલ્લું બંધ, પહેલી છેલ્લી, પ્રાણ અને નિષ્પ્રાણ. સ્વાધ્યાય છે અહીં વિકલ્પોવાળા પસંદ કરી અને ખારાની સામે રાઇટની નિશાની કરો. એમાં છે વિકલ્પવાળા પ્રશ્ન 1, 2, 3 અને 4, ચારે ચાર વિકલ્પવાળા પ્રશ્નો તમારે લખવાના રહેશે. તેમાં સાચો જ વિકલ્પ ખાલી માત્ર લખવાનો છે, એમાંથી જે બીજા બાકીના વિકલ્પો છે લખવાની જરૂર નથી. ત્યાર પછી જે 2-3 વાક્યોમાં ઉત્તર આપો તેના 2 પ્રશ્નો છે તે પણ લખવાનો છે. ત્યાર પછી 3, 7-8 લીટીમાં ઉત્તર આપો તેના પણ 2 પ્રશ્નો છે એ પણ લખવાના રહેશે. 4, નીચેની કાવ્ય પંક્તિઓ સમજાવો. આંખ અમારી ખુલી, અહીં પહેલી પગલી ભરી, અહીં પહેલી, અહીં અમારા યૌવન કેરી, વાદળીઓ વર્ષેલી. આ કાવ્ય પંક્તિ પણ તમારે સમજાવવાની રહેશે. તો અહીં આપણું આ કાવ્ય પૂર્ણ થાય છે. આગળ નેક્સ્ટ પીરિયડમાં આપણે આગળનો પાઠનો અભ્યાસ કરીશું, આપણે અભ્યાસક્રમમાં આવતા. અને તમે બધા જ જાણો છો કે આપણે થોડા દિવસોમાં એકમ કસોટી પણ આપવાના છે. તો આપણી એકમ કસોટીમાં આપણા અભ્યાસક્રમમાં 6, 7, 8 આ લેશનો આવવાના રહેશે. તો આપણે આઠે આઠ એકમોનો અભ્યાસ સારી રીતે કરી લેશું. અને કાવ્ય 9 પુત્રવધુનું સ્વાગત પણ આવવાનું છે, તો આપણે એનો પણ અભ્યાસ કરી લેશું. તો આપણે જરાક ઝડપથી આપણા અભ્યાસક્રમને પૂર્ણ કરવા માટે પ્રયાસ કરીશું. તો તમે બધા જ તમારી બુક પણ કમ્પ્લીટ કરતા રહેજો. આપણા ડેલી હોમવર્કને આપણે રેગ્યુલર જ હોમવર્ક કરતા રહીશું.
નહીંતર આપણે પાછળ રહી જશું. તો ચાલો, બધાને જ હોમવર્ક કરવાનું છે અને હોમવર્ક થયા પછી તેમના ફોટો પણ મોકલાવવાના રહેશે. થેન્ક યુ.